नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना, स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં પણ ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો અને યુવાનો પણ જોડાયા હતા। તાંદળજા વિસ્તારમાંથી રેલી શરૂ કરીને ફરી એ જ વિસ્તારમાં પૂર્ણ કરવામાં પણ આવી હતી। રિપોર્ટર નઝીર શેખ, વડોદરા। વોર્ડ નંબર 11ની આજે જે ફેરણી થઈ અને અત્યારે થઈ રહી છે, સવારે અમે સુભાનપુરા ઇલોરા પાર્કનો સમગ્ર એરિયા કવર કર્યો અને ત્યાં આગળ અમને જે લોકચાહના મળી એનાથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસની આખી આ પેનલ ચોક્કસ વિજયી બનવાની છે। લોકોએ અમને રેલીની વચ્ચે વચ્ચે રોક્યા, ફુલારથી અમારું સ્વાગત કર્યું, એમના પ્રશ્નો કીધા અને અમે એમને હૈયા ધારણ આપી કે જો કોંગ્રેસનું બોર્ડ આવશે કે કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાશે અને કદાચ નહીં પણ ચૂંટાય તો પણ અમે એમની સમસ્યાઓ માટે લડતા લઈશું અને એમની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું। આબાલ વૃદ્ધ, બાળકો, યુવાનો, મહિલાઓ સૌ કોંગ્રેસની સાથે જોડાઈ રહ્યા છે। એકદમ અપૂર્વ જન સમુદાયનો અમને પ્રચંડ સપોર્ટ મળી રહ્યો છે। એવા સમયે અત્યારે હવે અમને અમારી જીત નિશ્ચિત લાગી રહી છે। અમે એ માટે પૂરતા પ્રયત્ન કરીશું, મહેનત કરીશું અને લોકચાહનાનો આ રીતનો જે સાગર ઉમટ્યો છે તે જોતાં અમને વિશ્વાસ છે કે 23મીએ અમે આખી પેનલ સાથે વિજયી ઘોષિત થઈશું। આજ રોજ અમારી રેલી નીકળી છે, ચારેય કેન્ડિડેટ અમે હાજર છીએ અહીંયા આગળ। અમને ખૂબ જ જનતાનો સરસ પ્રતિસાદ મળી રહ્યો છે, આનંદ ઉત્સાહથી અમારા અમને વધાવી રહ્યા છે। તિલક અને કુમકુમની અમને ગિફ્ટ પણ આપવામાં આવી છે। લોક પ્રતિસાદ અમને ખૂબ જ સરસ પ્રમાણમાં મળી રહ્યો છે અને અમને આશા છે કે અમે આજ સાથ સહકાર જો મળી રહ્યો તો અમે ભવિષ્યનું નિર્માણ કરીશું, ભવિષ્યમાં લોકોની પૂરી જરૂરિયાતો સંતોષીશું। હવે જે જ્યાં જ્યાં રેલી અને ફેરણી કરી છે ત્યાં લોકોનો કેવો પ્રતિસાદ છે? લોક પ્રતિસાદમાં અમને લોકોને ખૂબ જ સરસ આવકાર મળ્યો છે, પ્રજા કંટાળી ગઈ છે, પ્રજાનો એક જ અવાજ છે કે હવે પરિવર્તન જોઈએ છે, એટલે અમને આશા છે કે આ વખતે પરિવર્તનની લહેર ચોક્કસથી ઉઠશે। મયુરિકા પટેલ જી। વિપુલભાઈ, હવે આ વખતે શું તમે કહેશો કે પુનરાવર્તન આગળ પરિવર્તન લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? શું ભારતીય જનતા પાર્ટીના કામોથી લોકો ખુશ છે? છેલ્લા 25 વર્ષથી જ્યારે વડોદરામાં અને તે પણ વોર્ડ નંબર 11માં ભાજપના કોર્પોરેટરો હોય, ઠેર ઠેર અમે અત્યારે લોકસંપર્ક કરેલો હતો, આજે સ્કૂટર રેલીનું આયોજન કર્યું છે। તમે જોઈ શકો છો કે સ્કૂટર રેલીમાં પણ સ્વયંભૂ પબ્લિક અમારી જોડે જોડાયેલી છે। જ્યારે ઠેર ઠેર 25 વર્ષથી સ્થાનિક જ પ્રશ્નોનું નિરાકરણ ના આવતું હોય તો મને લાગે છે કે સંસારનું પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આજ પર પરિવર્તન આવશે એવું અમને ઠેર ઠેર જગ્યાએ લાગી રહ્યું છે। આજરોજ વોર્ડ નંબર 11માં અમે તમામ સાથી ઉમેદવાર મિત્રો વિપુલભાઈ બારોટ, જયભાઈ ચોકસી, મયુરિકાબેન અને હું પોતે સોહાના સૈયદ દ્વારા અનેક વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી છે। વોર્ડ નંબર વિસ્તારના દરેકે દરેક સોસાયટી દરેકે દરેક વિસ્તારમાં અમને પ્રજા આવકારી રહી છે, અમારું ફૂલો અને કુમકુમ ચાંદલાથી અમારું સ્વાગત કરે છે। તમે જોઈ શકો છો મીડિયા મિત્રો સાથે જ છે, સવારથી લોકો પબ્લિક આ વખતે અમ લોકોને આવકારી રહ્યા છે અને એ લોકો આ વખતે બીજેપી સત્તાથી જકારો માંગે છે અને એ ચોક્કસથી 21 તારીખે પુનરાવર્તન પરિવર્તનનું બટન દબાવીને જકારો આપશે।